रोड खाते आवेल वीआर मॉल में सुप्रीम कोर्ट ना आदेश विरुद्ध माथाकूट सर्जाई हती। मॉल ना बेसमेंट में कार ना पार्किंग माटे चार्ज वसूलता सुप्रीम कोर्ट ना नियम विरुद्ध काम करवामां आव्युं हतुं। तेम छतां मॉल संचालकों राखेल पार्किंग कॉन्ट्राक्ट ना कर्मचारी कार मालिक ने पार्किंग नो चार्ज न आपता कार ने लॉक करी देवाई हती, जेने लई कार पार्किंग माथी 30 रूपिया नो मामलो उमरा पोलीस फरियाद सुधी पहोंच्यो हतो। હા, એટલે આપણે આજ દિન સુધી આપણે એવું સાંભળવામાં આવ્યું હશે રોડ ઉપર ટ્રાફિક પોલીસે લોક મારી છે ગાડીએ, પણ આજે એવું ઘટના બની છે મારી પોતાની ગાડી વીઆર મોલની અંદર જે પાર્ક કરવામાં આવેલા હતા એમાં વીઆર મોલના જે સંચાલકો દ્વારા મારી ગાડીને લોક કરવામાં આવ્યો છે। એટલે એટલા માટે લોક કરવામાં આવ્યો છે, મારી પાસે એન્ટ્રી કરતાં જ મારી પાસે 30 રૂપિયાની માંગણી કરવામાં આવી છે લોકો, અને જે આપવા માટે મેં ઇન્કાર કરવામાં આવેલો છે। કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્પષ્ટ એમાં લખવામાં આવેલું છે, જ્યારે વાહન ચાલક કોઈ પણ મોલ મલ્ટીપ્લેક્સમાં અંદર એન્ટ્રી કરે ત્યારે એને 1 કલાક ફ્રી આપવાનું છે, ત્યારબાદ એને 30 રૂપિયા ફોર વ્હીલના અને 10 રૂપિયા બાઇકના આખો દિવસ માટે વસૂલી શકાય છે મેક્સિમમ। હા, એનો ચુકાદો છે, તો ચુકાદોનો નકલ પણ ત્યાં ચીપકાવવામાં આવેલું છે, છતાં પણ આ લોકો એમ કહે છે તમારે અંદર એન્ટ્રી કરવું હોય તો તમારે 30 રૂપિયા ચૂકવવું જ પડશે। તો આ બાબત ઉપર ચર્ચા ઘસરણ કરતા આ લોકો મને કીધું કે તમારી ગાડી મેં લોક કરી દેવામાં આવશે જો તમે પૈસા ના આપશો તો। એટલે મેં ગાડી મારી ગાડી પાર્ક કરીને ઉપર મારું અંગત કામ બતાવીને 10 મિનિટમાં નીચે આવ્યા ત્યારે મારી ગાડી લોક મારવામાં આવેલો હતો। એટલે મેં એ લોકોને વિનંતી કરી ભાઈ આ ખોટી રીતે તમે લોક માર્યું છે ને, તમે લોક ખોલી આપો તો મારે જવાનું છે અન્ય કામથી। નહીં સાંભળતા છેલ્લે મારે 100 નંબર પર કોલ કરીને પોલીસનો મદદ માંગવી પડી છે। પોલીસ આવ્યા પછી એ લોકો લોક ખોલવામાં આવ્યા છે, એટલે તમામ અત્યારે ઘટના અત્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યું છે અને અત્યારે અરજી સ્વરૂપે અત્યારે હું અરજી આપી રહ્યો છું, અને અરજી આપ્યા પછી હવે આની અંદર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અથવા અન્ય ગુનાઓ કઈ રીતે થાય છે એની અંદર આ લોકો ચર્ચા વિચારણ કરીને ગુનો નોંધવા માટેનું ખાતરી આપી છે, એટલા માટે અત્યારે એ લોકોને જવા દીધું છે અને ફરિયાદ અત્યારે દાખલ કરું છું। આગામી તારીખ 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે સાબરકાંઠામાં પણ